સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસ મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની યાદી જાહેર કર્યા બાદ હવે નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામની પસંદગી માટે કવાયત શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચમાં આજરોજ કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રભારી ઇકબાલ શેખ, રાજેન્દ્રસિંહ પરમાર, કાશ્મીરા શાહ અને કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, જેમાં નિરીક્ષકોએ ઉમેદવારોના નામની તૈયાર કરેલી યાદી પર ચર્ચા કરવામાં આવી હતી અને ફાઇનલ યાદી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે અને ગણતરીના દિવસોમાં ઉમેદવારોના નામની જાહેરાત કરાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધનના કારણે કોંગ્રેસ દ્વારા ભરૂચમાં ઉમેદવારોની પસંદગી માટે આ પ્રકારની પ્રક્રિયા યોજાઈ રહી છે. અહેમદ પટેલના સમયમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઠરાવ કરવામાં આવતો હતો કે અહેમદ પટેલ જે ઉમેદવાર નક્કી કરે એ ફાઇનલ, ત્યારે કોંગ્રેસને ચોક્કસ જ અહેમદ પટેલની ખોટ વર્તાઈ રહી છે. અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે અને ખાસ કરીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે એ આગામી ચૂંટણીઓના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જિલ્લામાં. અને અગાઉ આ જિલ્લામાં અમારા પ્રદેશ દ્વારા નિયુક્ત ઝોન પ્રભારીશ્રી તેમજ અમારા સાથી પ્રભારીશ્રીઓએ અગાઉ 3 મીટિંગ્સ કરી છે અને આજે આ 4th પ્રક્રિયાની મીટિંગ છે અને અમે હવે છેલ્લા તબક્કામાં તમામ સ્થાનિક સ્વરાજ્યના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. અમે પ્રયાસ કરીએ છીએ કે સ્થાનિક લેવલથી જ ખૂબ જ સારા ઉમેદવારો, સક્ષમ ઉમેદવારો કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજા સમક્ષ મૂકવામાં આવે અને અમે અગાઉ તમામ ઉમેદવારશ્રીઓને બોલાવીને એમને રૂબરૂ સાંભળ્યા છે, એમની રૂબરૂ અરજીઓ લીધી છે અને તમામ ઉપર ખૂબ જ સક્રિય રીતે વિચારણા કરી છે અને આ જિલ્લામાં જે સુખાકારીના પ્રશ્નો છે અને ખેતીના, લોકોના આરોગ્યના અને ખેતી વિષયક પ્રશ્નો, કૃષિના પ્રશ્નો, એ તમામ પ્રશ્નો જે આજે લોકો હાડમારી ભોગવી રહ્યા છે, આજે લોકો પરેશાની ભોગવી રહ્યા છે, એ તમામ પ્રશ્નોનો હલ આવી શકે અને સારી રજૂઆત કરી શકે, સારું શાસન ચલાવી શકે એવા સારા, સક્ષમ, ભણેલા ગણેલા અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને અમે પસંદ કરીશું. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.